Ladies and gentlemen, welcome to the second part of this interview with Mr. N.K. Patel. We are going to get into a lot of real estate conversation that will definitely help you if you are looking for your next home or your future planning when it comes to real estate. Sir, tomorrow knowledge on town planning is immense. It is very difficult to find a person who has equal knowledge as you have in this industry. Last GDCR that came in 2013 was 2013 February. હવે તમે નવો જીડીસીઆર ક્યારે જુઓ છો, ક્યારે લાગે છે તમારા હિસાબે આવવો જોઈએ? હા, લેટ મી કરેક્ટ યુ. જીડીસીઆર એ ડેવલપમેન્ટ પ્લાન. ડેવલપમેન્ટ પ્લાન શું છે કે આખા શહેર માટે 20 વર્ષ પછી શહેર કઈ બાજુ વધવાનું છે, એનું પોપ્યુલેશન કઈ રીતનું વધવાનું છે, ઇન્ડસ્ટ્રી, બિઝનેસ, ઓફિસીસ કઈ બાજુ કેવા જોઈશે, એના માટેનો એક વિકાસનો પ્લાન છે, જેને માસ્ટર પ્લાન કહેવાય, સ્ટ્રક્ચર પ્લાન કહેવાય, ડેવલપમેન્ટ પ્લાન કહેવાય. આ ડેવલપમેન્ટ પ્લાનમાં ત્રણ વિભાગો હોય છે. પહેલો વિભાગ છે કે આ ડેવલપમેન્ટ પ્લાનમાં શહેરમાં અત્યારે શું ખૂટે છે, કે દાખલા તરીકે આપણા અમદાવાદ શહેરમાં અત્યારે હું તમને પૂછું કે શું ખૂટે છે, તો તમે એવું કહો કે ક્યાંક ટ્રાફિક કન્જેશન છે, ક્યાંક ફ્લાયઓવર જોઈએ છે. એ તો દરેક જગ્યાએ જોઈએ છે, પણ સિટી સ્પેસિફિક શું જોઈએ છે? તો દાખલા તરીકે તમે મુંબઈનું મેદાન જુઓ કે ન્યુયોર્કનો સેન્ટ્રલ પાર્ક લો, તો આ બધી જગાએ એક 5-7 લાખ વાર જગાનું અર્બન ગાર્ડન કે અર્બન ફોરેસ્ટ કે અર્બન ઓપન સ્પેસ આપણા શહેરમાં નથી. તો આવતા 20 વર્ષ માટે શું જોઈએ છે, અત્યારે ક્યાં તકલીફ છે, વિચાર ધ એરિયા વેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ રિક્વાયર્ડ, એ વિભાગ એક કહેવાય. વિભાગ બેમાં હવે મારો ફ્યુચર પ્લાન શું છે, મારું કોમ્યુનિકેશન રૂટ શું થશે, બીઆરટીએસ ક્યાં એક્સટેન્ડ થશે, મેટ્રો ક્યાં એક્સટેન્ડ થશે, વટવા નરોડા બાજુ જ ઇન્ડસ્ટ્રી રહેશે કે હવે રકનપુર ખાતર જ પણ ઇન્ડસ્ટ્રીમાં, એટલે એને પ્રપોઝ લેન્ડ યુઝ કહેવાય, એ બતાવશે. હવે જે તમારો પ્રપોઝ લેન્ડ યુઝ છે એને રેગ્યુલેટ કરવા માટે જીડીસીઆર, એટલે જીડીસીઆરનું આખું નામ છે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ. હજી પણ આપણે એ બ્રિટિશ એરામાં જીવી રહ્યા હોય, આપણી બ્યુરોક્રસી સ્ટીલ અંડર ધેટ ઇમ્પ્રેશન. ખરીદે ઇટ શુડ બી એ GDR કે જનરલ ડેવલપમેન્ટ રૂલ કંટ્રોલ. વી હેવ ધ પ્લાનિંગ ઓથોરિટી ટુ વર્ક એઝ અ ફેસિલિટેટર, નોટ એઝ અ પોલીસ કંટ્રોલર. કરેક્ટ. હા, તો એ જીડીસીઆરની તમે વાત કરો છો, એટલે એનો જરાક ઇતિહાસ કહું કે અમદાવાદનો પહેલો પ્લાન 1976નો યુએલસી માસ્ટર પ્લાન, એ પછી 1981માં ઔડાનો પહેલો ડેવલપમેન્ટ પ્લાન. એ ડેવલપમેન્ટ પ્લાનમાં સરખેજ ગાંધીનગર હાઈવે થી પશ્ચિમ તરફ, એટલે આપણો સિંધુ ભવન રોડ, ત્યાં માત્ર ખેતી જોન જ હતો. રાઈટ, બરાબર. ત્યાર પછી જે બીજો પ્લાન બન્યો, જે 1997માં ઇનિશિયેટ થયો, અને એ પ્લાન પ્રમાણે આ બાજુના વિસ્તારમાં રિંગ રોડ પ્રપોઝ થયો. અને આપણને ખબર છે કે 2002 થી 2003માં રિંગ રોડ બની બી ગયો, એ 2001નો પ્લાન કહેવાય. 2001 પછી આ ચોથો પ્લાન, એટલે પહેલો યુએલસી માસ્ટર પ્લાન, બીજો 81નો પ્લાન, ત્રીજો 2001નો પ્લાન, અને ચોથો કે જે અત્યારે એન્ફોર્સમેન્ટ છે એ છે 2013નો માસ્ટર પ્લાન. 2013ના માસ્ટર પ્લાન પછી ધેર આર હ્યુજ ચેન્જીસ હેઝ બીન કમ, કે 68 વિલેજો આવ્યા, બોપલને સેપરેટલી હાઈકોર્ટના ઇન્ટરવેન્શન બાદ ઓરડામાં લેવામાં આવ્યું. એ પછી સાણંદથી આગળ જે હ્યુજ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું, આ બધા પછી આ જે 2013નો પ્લાન 2025માં ખતમ થઈ રહ્યો છે, ત્યારે એક એક્સરસાઇઝ ડેવલપમેન્ટ પ્લાનની ચાલુ થઈ છે. અત્યારે ઔડાના ટાઉન પ્લાનરો આ અંગે કાર્ય કરી રહ્યા છે. અત્યારે જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પહેલા ભાગનું કામ છે, કે એ લોકો હાઉસિંગ બોર્ડને પૂછશે તમને કોઈ જમીન જોઈએ છે, રેલવેને પૂછશે, મેટ્રોને પૂછશે, બીઆરટીએસને પૂછશે, સરકારને પૂછશે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પૂછશે કે તમારે શહેરી વનીકરણ માટે કંઈ જોઈએ છે, અને એ રીતે એક એમનું પોર્ટફોલિયો બનાવશે. પછી બીજું એ લોકો સર્વે કરશે કે આપણે જે 2013માં બનાવ્યું હતું એમાં ક્યાં આપણે સક્સેસફુલ છીએ, કઈ પોલિસીમાં અને કઈ પોલિસીમાં અનસક્સેસફુલ છીએ. કે દાખલા તરીકે એક સરસ વાત કરું કે તમને બીઆરટીએસ ઉપર તમે 4 FSI આપો છો, તો કોઈ પણ પબ્લિક કોરિડોર ઉપર એની પેસેન્જરની સંખ્યા સારી રહે અને ડેન્સ કોરિડોર બને,
देन एंड देन द पब्लिक ट्रांसपोर्ट कैन बी सस्टेनेबल. सरकार तो कदाच बे पांच वर्ष सबसिडी आपे, पण व्हॉट अबाउट द कमिंग इयर्स टुगेधर? ત્યારે તમે રિંગ રોડને પણ એક કોરિડોર ગણીને એની પેલી બાજુ જે 2013ના ડેવલપમેન્ટ પ્લાનમાં કહ્યું હતું આરએએચ ઝોન કે રેસિડેન્શિયલ એફોર્ડેબલ હાઉસિંગ, તો ત્યાં તમે કેમ ચાર નથી આપતા? યોર પર્પઝ ઇઝ ટુ પ્રોવાઈડ એફોર્ડેબલ હાઉસીસ, યોર પર્પઝ ઇઝ ટુ પ્રોવાઈડ મોર લેન્ડ ઇન રિયલ એસ્ટેટ કે જેથી લેન્ડ સ્પેક્યુલેશન ઓર લેન્ડ પ્રાઇસીસ કેન બી કંટ્રોલ. યુ નો કે જે મિડલ ઇન્કમ ગ્રુપનો માણસ છે એમાં ગેપ છે, રાઈટ, કે એની ઇન્કમ અને હાઉસની કોસ્ટ, કરેક્ટ. કે ખરી રીતે દાખલા તરીકે એક સરસ દાખલો આપું કે 40,000 જેનો પગાર છે તો અમારા પ્લાનિંગ થિયરી પ્રમાણે એને કેટલા ટકા ઘર માટે વાપરવા જોઈએ? હાઉસિંગ કોસ્ટ વિલ ઇન્ક્લુડ હોમ લોન ઓર રેન્ટ, કરેક્ટ. અને કેટલા ટકા એને ટ્રાન્સપોર્ટ માટે વાપરવા જોઈએ? તો મેક્સિમમ 10% હી હેઝ ટુ યુટિલાઇઝ ફોર હોમ લોન, 10% ઓફ ધ ટોટલ ઇન્કમ. ઇન્કમ એટલે 40,000માં માત્ર 4,000 રૂપિયા એ વાપરી શકે. 8% એટલે 3200 રૂપિયા એના જાય છે એના સ્કૂટર અથવા BRTS અથવા એના ભાડામાં જાય છે. પછી હેલ્થનો અલગ છે, પછી ગ્રોસરી અને ડે ટુ ડે, અને પછી થોડું ઇન્સ્યોરન્સ, એ રીતે આખું બ્રેકઅપ છે. એટલે એ રીતે જોવો તો 40,000 કમાવાની કેટલા પબ્લિક છે આપણી આજુબાજુમાં, આપણી કંપનીમાં, આપણાથી જ વાત કરો. એટલે 40,000 કમાવાવાળા લોકો જો સારી રીતે રહે, એના છોકરાઓને એજ્યુકેશન, એનો હેલ્થનો ઇન્સ્યોરન્સ બધું જ રાખીને રહે તો 4-5,000 રૂપિયા ખર્ચી શકે. તો આજે 7.5% જે અત્યારે લોએસ્ટ હોમ લોન રેટ છે એ પ્રમાણે એને કેટલાની લોન લેવી જોઈએ? તો 7-8 લાખ રૂપિયાની એની પોતાની બચત ગણો તો 15 લાખ રૂપિયાનું ઘર. તો 15 લાખમાં આજે એક રૂમ રસોડું મળે છે ના, દૂર દૂરના વિસ્તારોમાં પણ 25 લાખ રૂપિયામાં એક રૂમ રસોડું મળે છે. એટલે આ બધા સંજોગોમાં તમારે કેમ એફોર્ડેબલ હાઉસ લોકોને સપ્લાય કરવું, રાઈટ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ. ખાલી જસ્ટ ફોર ધ ઓડિયન્સ હું જણાવી દઉં કે FSI જે સર વાત કરે છે, FSI ઇઝ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, વિચ બેઝિકલી ગિવ્સ યુ મલ્ટીપ્લાયર ફોર ધ લેન્ડ સાઇઝ. એટલે 1,000 વાર હોય, 4 FSI હોય તો તમે 4,000 વારનું બાંધકામ કરી શકો. જે BRTS પર મળે છે પણ અફોર્ડેબલ હાઉસિંગમાં નથી મળતી એના વિશેની વાત થાય છે. જો 4 આપી શકાય ત્યાં આગળ ઇન્સ્ટેડ ઓફ 2.7, તો ત્યાં આગળ કન્સ્ટ્રક્શન વધુ ઘણું વધારે થઈ શકે એ જ લેન્ડ ઉપર, અને કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછી આવે ટોટલ કોસ્ટ, એના કારણે અફોર્ડેબિલિટી વધી શકે. થેન્ક યુ સર, દેટ વોઝ અ વેરી ગુડ ઇન્સાઇટ. સર, જે નવો GDCR જ્યારે પણ આવશે ત્યારે, તો એ તમારા હિસાબે એમાં વોટ આર ધ એન્ટિસિપેટેડ, તમારા થોટ પ્રોસેસ પ્રમાણે કયા કયા ચેન્જીસ આવી શકે એમ લાગે છે ઝોનિંગમાં, અને એ ઝોનિંગ બેઝિસ ઉપર કયા કયા ફ્યુચર ગ્રોથ કોરિડોર બની શકે છે જેનાથી આપણા કસ્ટમર્સને કે આપણા ઓડિયન્સને કંઈક લાભ થાય? ખાસ કરીને રિંગ રોડની અંદર દેર ઇઝ અ અર્બનાઇઝ ઝોન, છેક પૂર્વથી લઈને જે 74 કિલોમીટરનો રિંગ રોડ છે એની 12 જ હવે નવા ઝોન આવવાના છે. એ સંજોગોમાં આપણું શહેર છે ને રેડિયલ કમ રિંગનું મિક્સ છે. એટલે તમને સમજાવું કે અમદાવાદ શહેરનો વોલ સિટી એરિયા, તો એની 12 એક 60 ફૂટનો રોડ હતો, તો દેટ વોઝ અ ફર્સ્ટ રિંગ, રાઈટ. પછી આસમ રોડ થઈને, જમાલપુર થઈને તમે ગીતા મંદિર થઈને રાઉન્ડ લઈને પાછા આવો, દેટ વોઝ અ સેકન્ડ રિંગ. ઓકે, એ જ રીતે થર્ડ રિંગ, કે 132 ફૂટનો રિંગ રોડ જે આપણે ગુજરાત યુનિવર્સિટી કે સાબરમતી સી શરૂ થઈ, પાલડી થઈને અંજલી બ્રિજ ઉપર થઈ અને ઇટ ગોઝ ટુ, રાઈટ. ફોર્થ રિંગ ઇઝ સરખેજ ગાંધીનગર હાઈવે, સરખેજ ગાંધીનગર હાઈવે, કે તમે સરખેજ ગાંધીનગર હાઈવેમાં જુહાપુરા થઈ સરખેજ ક્રોસ કરી વિશાલા ઉપર થઈ નારોલ થઈ અને ફરીથી નારોલથી નરોડા જાઓ છો, ઓકે, એ આખી રિંગ કમ્પ્લીટ કરો છો. ઓકે, અને આ પાંચમી જે રિંગ છે એ સરદાર પટેલ રિંગ રોડ છે, એની 12 એમને ડોટેડ લાઇનમાં એક રિંગ બનાવી છે, અને એ રિંગને એમને રિસ્પેક્ટ પણ આપ્યું છે. એટલે એ રિંગ હેઠળ શેલામાં 60 મીટરનો રોડ હયાત ખુલી ગયો છે, ઘુમાના અમુક પોર્શનમાં ખુલી ગયો છે. એટલે એક તો એ જે રિંગની એલાઇનમેન્ટ છે એ એલાઇનમેન્ટ મોર ઓર લેસ એ પ્રમાણે ફાઇનલ થશે. બીજું કે મેં કહ્યું એ પ્રમાણે રિંગ અને રેડિયલ, તો રેડિયલ જાતે વધે છે, રિંગ સરકાર પ્લાન કરે છે કે જે રીતે સરકારે સરદાર પટેલ રિંગ રોડ બનાવે. તો રિંગ એટલે શું કે ભાઈ પહેલા શહેર ક્યાં સુધી હતું? તો આંબાવાડી.
પછી વધીને જોધપુર ગયું, જોધપુરથી વધીને સેટેલાઇટ થઈ અને આંબલી આવ્યું, આંબલીથી અત્યારે બોપલ અને ઘુમા સુધી પહોંચ્યું, ઘુમાથી આગળ ગોધાવી ગયું. તો દેટ ઇઝ અ રેડિયલ, એક આપણી પાંચ આંગળીઓ પશ્ચિમમાં છે, એક એ આંગળી છે. એવી જ રીતે તમે બીજી વાત લો મેમનગરની, તો વિજય ચાર રસ્તા પછી મેમનગર આવ્યું, મેમનગર પછી થલતેજ આવ્યું, થલતેજ પછી આગળ તમે જાઓ સીલજ, બરાબર. એવી જ રીતે પેલી બાજુ સોલા ઓગણજ, એટલે આ બધી રિંગો ઉપર ડેવલપમેન્ટ થાય છે. અને આ રિંગો પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે એ સોશિયલી વહેંચાયેલી છે. તમે જોશો કે ભાઈ પોળના પટેલો આવીને ક્યાં રહ્યા, અમદાવાદમાં દરિયાપુર, કડવાપોળ, લાલભાઈની પોળ, આંબલી પોળ, ઘણી પોળો છે, એમાં મોટાભાગે પટેલોની વસ્તી હતી, કડવા પટેલોની વસ્તી. તો એ લોકો પહેલાં ક્યાં ગયા, નારણપુરા. તો નારણપુરમાં આજે પણ જુઓ તો કડવા પટેલ જોવા મળશે. પછી એમને એક્સટેન્શન, તો ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એક્સટેન્શન ક્યાં થયું, તો સોલા હાઉસિંગ, તો ત્યાં મેજોરિટી પટેલ્સ અને એની આજુબાજુનો ઘાટલોડિયાનો વિસ્તાર. પછી એક્સપાન્શન ક્યાં થયું, તો સાયન્સ સિટી રોડ ઉપર જુઓ તો અત્યારે લેસ કોસ્મોપોલિટન પીપલ આર ધેર. સિમિલરલી બીજી વાત કરીએ કે આંબાવાડીથી લઈએ, કે આંબાવાડીની એલિસબીસ ખૂબ જ પૈસાદાર લોકોનો એરિયા, એ વધ્યું એટલે સેટેલાઇટ, કે જ્યાં અશ્વમેઘ 1, 2, 3, 4, 5 બન્યા, જય સિપાલી રો હાઉસ, અશુભાઈ પાર્ક, એ બધી સ્કીમો બની, એ જ વધીને આંબલી થયું. તો આજે બી આંબલીની અંદર કેટલાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાઈ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલના ઘર, બંગલા, ફાર્મ હાઉસ હતા એ ફર્સ્ટ હાઉસમાં. અને અત્યારે આપણે જોઈએ છીએ કે 6,000, 8,000, 10,000 ફૂટના 20-22 સ્ટોરી બિલ્ડિંગો પણ ત્યાં આવી રહ્યા છે. આ પ્રમાણે વધવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ શું છે કે સાયન્સ સિટી વાળો પોર્શન એક્સટેન્ડ થાય તો રકનપુર ખાતરજ જાય છે, જ્યાં ઇન્ડસ્ટ્રી છે. રાઈટ. સેટેલાઇટ રોડ વાળો પોર્શન જે એક્સટેન્ડ થાય તો ત્યાં બોપલ, ઘુમા, સાઉથ બોપલ બધી જગાએ મિડલ ઇન્કમ હાઉસિંગ થઈ ગયું, અફોર્ડેબલ. કરેક્ટ. એટલે અત્યારે ભવિષ્યની જમીન કોણ લઈ શકે અધર ધેન ધ બિલ્ડર? બિલ્ડર માટે રો મટીરિયલ તરીકે લે. બીજું, આ શહેરના મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, આ શહેરના બિઝનેસમેનો, પ્રોફેશનલ ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, તો ઓલ આર ફ્રોમ હાયર ઇન્કમ ગ્રુપ. કરેક્ટ. તો એટલે જ તમે જોશો કે અંકુર, અરણ્ય, અર્જુન એ ફાર્મ હાઉસ ત્યાં જ હતા. રાઈટ. તો અત્યારે ધેર ઇઝ અ મેડ રસ ટુવર્ડ સૈલજ, ધેન બિયોન્ડ રાચડા, ધેન બિયોન્ડ નાસ્મેદ, ધીસ સાઈડ રણછોડપુરા, ધેન અધર સાઈડ પલોડિયા, ગલોડિયા. સો ધીઝ આર ધ એરિયા. સો આઈ ડેફિનેટલી નોટ એઝ્યુમ, બટ આઈ કેન ફોરકાસ્ટ દેટ ધીસ એરિયા વિલ એટલીસ્ટ ગેટ આર ટુ ઝોન. ઓકે. સિમિલરલી ધ સેકન્ડ થિંગ અબાઉટ, કે ધીસ ઇઝ ફોર ધ બિગ પીપલ, ફોર બંગલો, વિલા, ધીસ દેટ. વોટ અબાઉટ ધ લોકલ પીપલ? સો એઝ યુ સી, ધ સાઉથ ગોપલ હેઝ બીન ઇન લાસ્ટ 10-12 યર, ઇટ ઇઝ અ સ્કાય રોકેટિંગ સબબ. Right. You can feel or you can compare with the Whitefield of Bangalore. So it's that kind of younger corporate people are staying over. Correct. There. It is due to their workplace is Pehlad Nagar. Correct. So from there it is only a 3 km. Proximity may be both najik. Right. So it has been developed in last 10 years. Second thing, ke now Sela extension and other areas are booming up. Vapa also is one of the area. Why it's so? તો એક વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અથવા દરેક સિટી જોશો, તો તમે દિલ્હીની વાત કરો તો સાઉથ દિલ્હી, તો રીચ પીપલ. મુંબઈની વાત કરો તો સાઉથ મુંબઈ, રીચ પીપલ. એટલે જે સાઉથ વેસ્ટ કોર્નર સિટીનો હોય એ ખરી રીતે સારામાં સારો ડેવલપ થાય. એટલે એનાથી આગળ સાણંદ થયું, અને સાણંદમાં વી નો કે બ્રિટાનિયા, ફોર્ડ, વોક્સવેગન, નેનો, ટાટા, ધેર નંબર ઓફ ધ ઇન્ડસ્ટ્રી હેઝ કમ આઉટ ઇન લાસ્ટ 10 યર. અને અત્યારે તમે જોશો તો સેલાથી સાણંદ વચ્ચેનું અંતર 5 કિલોમીટર. એટલે એ જે ઝોન છે, એ ગામડાઓ જે ખેતી ઝોનમાં છે, શેલા, આરએએચ પછી ખેતી ઝોન છે જે સાણંદ સુધી છે, એની વચ્ચે ફરીથી આરએએચ ટાઈપનો હાઈ ડેન્સ, હાઈ રાઈઝ ઝોન ફરીથી આવશે. શું વાત છે સર, that's a very good insight. I'm sure our audience is enjoying this conversation right now. All right sir, to basis je tame hamna kayu e basis upar future residential ane industrial zone na localities kai kai aai shake che? Hu residential ne e rite assume karine conclude karu to Shela,
થી શાણંદ વચ્ચેના પોર્શનમાં ચોક્કસ રહેણાંક આવશે કે જ્યાં એપાર્ટમેન્ટ બની શકે, એવી જ રીતે આર ટુ અથવા કદાચ દૂરના નાસમેજ ચોકડીથી આગળ આર થ્રી, તો અરવિંદ અપલેન્ડ અને ત્યાં સુધીનો જે વિસ્તાર છે, આ બાજુ અધર સાઈડ પ્રોજેક્ટ છે, આ બધા વિસ્તારમાં આર ટુ આવશે. સિમિલરલી અત્યારે ઓગણજ અને એ જે વિસ્તાર છે ઇન્ડસ્ટ્રી ઝોનની નજીક છે, એ વિસ્તારમાં પણ ફરીથી અપાર્ટમેન્ટ ઝોન આવી શકે. રાઈટ. હવે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જે ખાત્રજની ઇન્ડસ્ટ્રી છે, એ ઇન્ડસ્ટ્રી એની પાછળના જે ગામો છે, હાજીપુર અને એ બધા ગામો, એ બધા ગામોમાં ઇન્ડસ્ટ્રી ઝોન ચોક્કસ આવશે. કારણ કે સરકારને પણ ખાત્રજ અને કડીની જે ઇન્ડસ્ટ્રી છે એની વચ્ચે 8-10 કિલોમીટર જ છે. રાઈટ. એટલે એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ કોરિડોર થાય અને વિચ એક્સટેન્ડ ટુવર્ડ્સ બહુચરાજી, વિચ ઇઝ અ મારુતિ હબ, અને ત્યાં કેટલા બધા, ધેર ઇઝ અ વિરંગામ SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, ધેન ધેર ઇઝ અ બહુચરાજી SIR. કરેક્ટ. તો આ બધા વિસ્તારો જોડે એક બહુ જ મોટો ઇન્ડસ્ટ્રીયલ કમ ઇન્વેસ્ટમેન્ટ ઝોન થાય. રાઈટ. એ પ્રમાણે ચોક્કસ થશે. રાઈટ. અને સર, આજે અત્યારે નવી ક્લબ્સ અનાઉન્સ થયેલી છે, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ, વેર યુ હેવ બીન ઓલસો વેરી મચ ઇન્સ્ટ્રુમેન્ટલ, તો એ ક્લબ્સના એરિયાનું ડેવલપમેન્ટ તમે શું જુઓ છો નેક્સ્ટ કમિંગ 10 યર્સ, એના સરાઉન્ડિંગ એરિયાઝ? મેં અગાઉ પણ કહ્યું કે નાસમેદ 4 રસ્તા સુધી ઝોન આવવાનો છે, પણ એની બહાર આ ત્રણે ત્રણ શહેરની પ્રતિષ્ઠિત અને મોટી ક્લબો આવે છે. એટલે ક્લબ છે ને, હવે આજના જમાનામાં, પહેલાં તો એવું હતું કે ક્લબ કોણ જાય, કે માત્ર જુગાર રમવા જાય, ક્લબ કોણ જાય કે બહુ જ પૈસાદાર લોકો હોય એટલે 3-4 કલાક ટાઈમ પાસ કરવા જાય. પણ હવે ઇટ ઇઝ અ ફેમિલી ક્લબ. રાઈટ. તો એ ફેમિલી ક્લબમાં બાળકોને, તમારા નાના બાળકોને દરેક સ્પોર્ટ્સનું એજ્યુકેશન આપવું હોય, સરસ ને લાઇબ્રેરી હોય, અધર એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી હોય, 1-2 ફૂડ કોર્ટ કે કોફી શોપ હોય, અને એ જો નજીક હોય તો તે તમારી મોટી રિક્વાયરમેન્ટ. કારણ કે અત્યારે રોડ અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી બંને ડે બાય ડે સુધરી રહ્યા છે, કે આજે અલ્ટોમાં માણસ 70 કે 80 કિલોમીટરે શહેરમાં આવી શકે છે, જે કદાચ એમ્બેસેડરમાં નહોતો આવી શકતો. સિમિલરલી વિથ ડિજિટલ ટેકનોલોજી, કે તમારું ગમે તેટલું દૂર ઘર હોય તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો છો. એટલે આ ત્રણેય ક્લબની આજુબાજુમાં ખરી રીતે કંઈ ને કંઈ ઇન્વેસ્ટમેન્ટ પોતાના પોકેટને પરવડે તેવું કરવું જોઈએ, અને ઇટ વિલ બી ફ્રૂટફુલ. ઓકે. That's a very good insight, sir. Thank you very much. Sir, there is a lot of ambiguity. 68 village ની અંદર ડેવલપમેન્ટ થઈ શકે ના થઈ શકે, બહુ જ બધું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. 68 ગામની બહાર બહુ જ બધા પ્લોટિંગ ઓફિશિયલ ચાલી રહ્યા છે, અને સારું ડેવલપમેન્ટ એ બાજુ બી થઈ રહ્યું છે, લોકોના ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ 68 ગામની અંદર થઈ રહ્યા છે. તો આના વિશે તમે કંઈક થોડુંક કહી શકો અવર ટુ અવર ઓડિયન્સ? બેઝિકલી 68 ગ્રામમાં શિલસથી આગળ લઈએ તો બધું જ ખેતી ઝોન છે. તો એ સંજોગોની અંદર કયું પ્લોટિંગ ક્યારે કેવી રીતે લેવાય, 1 કે 68 ગામની અંદર ઘણી સોસાયટીઓ, કે આ બધો વિસ્તાર 2008 અને 2009માં ઔડામાં આવ્યો. ઔડામાં આવતા પહેલા બિનખેતીની, એટલે એને પરમિશન વિથ ટાઉન પ્લાનિંગ પ્લાન સેન્કશન ઘણી સોસાયટીઓને મળ્યું છે. જેવી રીતે આપણે પ્રાર્થના ઉપમન લો, પ્રાર્થનાની પ્રાચીન વાટિકા લો, અથવા જે રીતે અર્જુન છે, અર્જુનમાં 500-700 મીટરના પ્લોટો છે, પ્રકૃતિ ગ્રામ છે, તો આ બધી સોસાયટીઓ ભલે ખેતી ઝોનમાં હોય પણ ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટની એક કલમ હેઠળ એમને હાર્ડશીપમાં આવે છે. રાઈટ. એટલે એવી સોસાયટીમાં તમે પ્લોટ લો, અને જો તમે બંગલો બનાવતા હોય તો આઈ થિંક હજી નવો પ્લાન નહીં થાય ત્યાં સુધી ઔડા પ્લાન પાસ નથી કરતી. કેમ કે ઇટ ઇઝ ઇન એગ્રીકલ્ચર ઝોન. પણ તમારું નોન એગ્રીકલ્ચર કન્વર્ઝન 2008-09 પહેલાં થયેલું છે, એટલે યુ આર નોટ બ્રીચિંગ ઓલ ધ લોસ. રેવન્યુ કાયદાથી તમે ઓકે છો. હવે નાવ બીજી વાત, કે આ ખેતી ઝોનમાં 5000 મીટરનો પ્લોટ હોય અને ખેતી જ હોય, તમે 5000 મીટરનો ખેતીનો પ્લોટ તમે ખરીદો છો અને એ જો પ્યોર જૂની શરત હોય અથવા નવી ખેતીની હોય પણ દસ્તાવેજ માટે જૂની શરત હોય, એ કિસ્સામાં તમે પોતે ખેડૂત હોય તો એ પણ તમે પ્રોપર કરો છો, એમાં તમારે કોઈ ડરવાની જરૂર નથી. રાઈટ. ત્રીજું મેં જોયું છે કે
2008 પછી આ વિસ્તારમાં એટલે રણછોડપુરા, રાચરડા, ગલોડિયા, પલોડિયા, નાસ્મિત, અડાણા, વાયણા આ બધા વિસ્તારોમાં છેલ્લા 4-5 વર્ષમાં બહુ જ એને થયું. રાઈટ. હવે એ જમીન એને થઈ છે એટલે નોન એગ્રીકલ્ચરિસ્ટ ખરીદી શકે. કરેક્ટ. દેટ ઇઝ ફાઇન. પણ પેલો ઔડાના કાયદા પ્રમાણે 5000 મીટરનો પ્લોટ પાડવો પડે. રાઈટ. બરાબર. અને તમને પેલું હાર્ડશીપ નથી જે અર્જુન પ્લોટિંગમાં, કરેક્ટ, કે પ્રાર્થના વાટિકામાં કે પ્રાચીન વાટિકામાં જે હાર્ડશીપનું એક્ઝેમ્પશન છે એ એક્ઝેમ્પશન તમારી પાસે નથી. રાઈટ. બરાબર. અને તમે ખેતીમાંથી બિનખેતીનો ઉપયોગ કરો છો તો પ્લાન સેન્કશન તમે નથી કરાયો, એટલે એવા કેસની અંદર હું પ્લોટ ખરીદવાની એડવાઇઝ આપીશ. પણ 5000 મીટરથી નાનો હોય તો ના ખરીદશો, અથવા એક ગ્રુપમાં 3 મિત્રો ભેગા થઈને 5000 મીટર ખરીદો. રાઈટ. બરાબર. અને બાંધકામ અત્યારે ના કરશો, માત્ર ટેમ્પરરી સ્ટ્રક્ચર તમારું વીકેન્ડ હોમ બનાવો વિથ અ ગુડ પ્લાન્ટેશન. રાઈટ. અને 5000 મીટર એટલે સર, સોરી સર, ટેકનિકલી 4000 મીટર અને 5000 વાર તમે એક એકર. રાઈટ. એટલે 4747 સ્ક્વેર મીટર. 4747 એટલે 5000 વાર. રાઈટ. 5000 વાર. રાઈટ. ઓકે, ધેટ્સ ઓલસો વેરી વેરી ગુડ ઇન્ફોર્મેશન, બીકોઝ આની પર બહુ જ એમ્બિગ્યુટી. અને એની બહારની પણ વાત કરું કે 68 ગામડા પછી અત્યારે ધેર ઇઝ અ મેડ્રસ બિયોન્ડ થોડ. રાઈટ. જ્યાં મેડા, આદરજ એ બધા વિસ્તારો. કરેક્ટ. તો એ ઔડાની બહાર છે. કરેક્ટ. પંથોડા. રાઈટ. તો આ બધા વિસ્તારો ઔડાની બહાર છે. રાઈટ. તો એમાં તમે એને કરાવી અને મહેસાણા ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાંથી પ્લાન પાસ કરાવેલો હોય અને ટાઇટલ હોય તો ઇટ ઇઝ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ. રાઈટ. કે જે રીતે લોકો 80-90માં, હું મારી જ વાત કરું કે સન વિલેજ કરીને 70 પ્લોટની મેં સ્કીમ કરેલી 1991માં. રાઈટ. આરોહી ક્લબ છે એટલે સાઉથ બોપલની નજદીકમાં. ઓકે. એ વખતે મેં 180 રૂપિયે પ્લોટ આપેલું, નેટ પ્લોટ ચાલતા 400 પ્લોટ એટલે 72,000 રૂપિયા. રાઈટ. એટલે 72,000 બી મારો મેમ્બર 1.5 વર્ષ સુધી મને 6,000-7,000 કરીને આપી. રાઈટ. આજે ત્યાં એ 400 પ્લોટની કિંમત 2 કરોડ રૂપિયા છે. ઓહો. 50,000 રૂપિયા વારના પ્લોટ છે. એટલે હાઉ યોર ઇન્વેસ્ટમેન્ટ ગ્રોઝ, ઇફ યુ ઇન્વેસ્ટ ઇન કન્સ્ટ્રક્શન ઇટ મે ડેપ્રિશિએટ. રાઈટ. બટ ઇન લેન્ડ વિથ લિટલ લોજિક્સ એન્ડ લિટલ લીગાલિટી ઇટ વિલ ડેફિનેટલી ઇન્વેસ્ટ ઓર એપ્રિશિએટ લાઈક એનીથિંગ. કરેક્ટ. એટલે એ દૂરના વિસ્તારોમાં લોકો લે છે, ખાલી આટલું જોઈને લે તો આઈ થિંક ઇટ ઇઝ વેરી ગુડ. અને ત્યાં પછી પેરેલ હવે સેકન્ડ ફેઝ એવો આવશે કે આટલા બધા પ્લોટિંગ છે એટલે ત્યાં સ્કૂલોવાળા જમીન લેશે. રાઈટ. ત્યાં હોટેલવાળા લેશે, ત્યાં કોઈ નાની ક્લબ, પ્રાઇવેટ ક્લબવાળા જમીન લેશે. રાઈટ. લાઈક ધેટ ધેટ મોમેન્ટમ વિલ સ્ટાર્ટ ઇન કમિંગ 5-10 યર્સ. કરેક્ટ. અને સર આ જે તમે મેડ્રશની વાત કરી આ ડિરેક્શન્સમાં, એ મેડ્રશ એકચ્યુઅલી અ મેજર ચંક ઓફ ધેટ કેમ આફ્ટર કોવિડ. કોવિડ પછી આ રિયલ એસ્ટેટના બજારમાં બહુ જ તેજી આવી. યસ, એગ્રી. અને એસ્પેશિયલી બહારના પ્લોટ્સ, બહારની જમીનોનું બહુ જ ડિમાન્ડ વધી. નો ડાઉટ હાઈ એન્ડ રેઝિડેન્શિયલની બી ડિમાન્ડ બહુ વધી. તો એના વિશે તમારું થોડુંક ડાયનામિક્સ, તમે કોવિડ પછીના રિયલ એસ્ટેટનું તમે ડાયનામિક કહી શકો થોડું. ના, આઈ એમ એગ્રી વિથ યુ. બેઝિકલી વોટ હેપન કે અમારા રિયલ એસ્ટેટ બિઝનેસમાં જે શોરૂમ્સ હોય, ગ્રાઉન્ડ એન્ડ અપર સ્ટોરી, ઇટ વોઝ ઓલવેઝ બાય ઇન્વેસ્ટર્સ. દિસ ઇન્વેસ્ટર્સ આર ટેક્સટાઇલ ઓનર ઓર જ્વેલરી પીપલ ઓર આયર્ન મર્ચન્ટ એની. આફ્ટર કોવિડ જે કમર્શિયલ એક્ટિવિટી હેમ્પર થઈ કે નાઉ પીપલ આર ડુઈંગ ઓનલાઈન શોપિંગ, પીપલ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ મોલ ટુ કીપ અ સોશિયલ ડિસ્ટન્સિંગ. કરેક્ટ. અને અત્યારે કેવી રિબોક લો, એક્શન લો, ઓર એની કંપની તમે લો તો દે આર નોટ ઇન અ એક્સપાન્શન મોડ. રાઈટ. એટલે શહેરમાં દરેક 4 રસ્તાઓ ઉપર સારા બિલ્ડિંગમાં જે શોરૂમ છે ટુ લેટ, ટુ રેન્ટ, ટુ સેલ આ લખેલું જોવા મળે છે. એટલે એ જે ઇન્વેસ્ટર છે એ 2-5 હજાર લોકો છે. રાઈટ. એ ઇન્વેસ્ટર હેઝ સ્ટોપ ઇન્વેસ્ટિંગ ઇન કોમર્શિયલ સચ શોરૂમ. કરેક્ટ. તો નાઉ વેર ટુ ઇન્વેસ્ટ? એમના જે એક્સેસ મની કે દર વર્ષે 1 કરોડ એક્સેસ છે બિઝનેસમાંથી, તો વેર હી વિલ ઇન્વેસ્ટ? તો ફોર્ચ્યુનેટલી જે મેં હમણાં કહ્યું કે 2010-12 થી 2020-21 વચ્ચે જે નાસ્મેસ, શીલજ આ બધી, નાંદોલી આ બધી જગ્યાએ એને થયેલી જગાઓ હતી. રાઈટ. એટલે આ બધા જે લોકો છે બધા ખેડૂત ના હોય. રાઈટ.
ઇન્વેસ્ટર મારા 10 હોય એમાંથી 2 કે 3 કદાચ ખેડૂત હોય, પણ બાકીના 7 કે 8 છે એ નોન ગુજરાતી હોય અથવા બહાર તો દે આર નોટ ફાર્મર. સો ઇન ધેટ કેસ હવે નાઉ દે આર બાય. બાજુના ઘરમાં બધાને કોવિડ થયો હોય તો વોટ ઇઝ યોર મેન્ટલ સ્ટેટસ ડ્યુરિંગ ધોઝ ડેઝ? કરેક્ટ. સો ફ્રોમ ધેટ યુ હેવ ડિસાઇડેડ કે ના આપણે 200 તોલા સોનુમાંથી 100 તોલા સોનું રાખો, અને નાઉ વી વોન્ટ સ્મોલ હાઉસ વિથ આંગણ, કે આગળ આપણી ગાડી રહે અને નાનું આંગણું હોય એવું આઇસોલેટેડ ઘર. એટલે નાની જે લોકો છે દે ઓલ્સો હેવ ડિસાઇડેડ કે કાલ ઉઠીને, કારણ કે દેટ ગાય ઇઝ 35 યર ઓલ્ડ, તો કે મારા આવતા 40 વર્ષ 50 વર્ષના લાઈફ સ્પાનમાં હવે દેર આર મચ ચાન્સીસ, જ્યારે ગ્લોબલ વોર્મિંગ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ને બધામાંથી જ દીઝ આર ધ બાય પ્રોડક્ટ. સો તો કે મારી પાસે એક નાનું ઘર હોવું જોઈએ કે તાળું ખોલીને એટલીસ્ટ હું ત્યાં રહેવા જઈ શકું. એટલે જે નાના નાના પ્લોટિંગ છે અને થોડથી આગળ ઔડા લિમિટને બહારના પ્લોટિંગ છે, એમાં ખાસ કરીને હાયર મિડલ ઇન્કમ ગ્રુપ અને અપર ઇન્કમ ગ્રુપ દે આર બાઈંગ. કરેક્ટ. યસ, વી સો ધીસ પેટર્ન કે એ દિવસોનો લોકડાઉનના દિવસોમાં જે લોકો પાસે પોતાના ફાર્મ હાઉસીસ હતા એ લોકો બહાર છૂટથી ફરી શકતા હતા, જે લોકો શહેરમાં રહેતા હતા એ લોકો કન્ફાઇન્ડ હતા, અને વોટ્સએપ ને ફેસટાઈમ ઉપર વિડીયો કોલ્સ થતા હતા, જેમાં ઘણી બધી ડિમાન્ડ બહાર જ્યારે લોકડાઉન પત્યું ત્યારે જે લોકો પાસે ફાર્મ હાઉસ વીકેન્ડ નહોતા એ બધા જ લોકોને એક જેન્યુઇન ડિમાન્ડ પ્રોડ્યુસ થઈ હતી, અને જેના કારણે આટલો બધો ભાવ બી વધ્યો અને આટલો બધો ટ્રેડ પણ થયો એ ઇન્ડસ્ટ્રીની અંદર. સર, જસ્ટ વન લાસ્ટ ક્વેશ્ચન ટુ એન્ડ ધીસ પાર્ટ ઓલ્સો ઇઝ દેટ કે એક તમારી એડવાઇઝ કે યોર ટીપ ઓન વોટ આર ધ લોકેલિટીઝ ઇફ દેર આર પીપલ હુ આર વોન્ટ ટુ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ઇન રિયલ એસ્ટેટ, તો કઈ ડિરેક્શનમાં કઈ જગ્યાએ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ હોરાઇઝનની વાત કરીએ તો કઈ ડિરેક્શન્સમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અત્યારે? અત્યારે જે સેમ એડવાઇસ કે આજે પણ તમે શેલામાં 500-700 વાળાનો પ્લોટ કે કદાચ આજે 18,000 મળે છે સુસ્તી જેવી સોસાયટીઓમાં, તો 500 વાળાનો પ્લોટ 90 લાખનો, તો દેટ ઇઝ ગોઈંગ ટુ ફોર શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, રાઈટ. સેકન્ડ થિંગ કે તમારે લોંગ ટર્મની અંદર તો અત્યારે બહુ જ 4-5-6 હજાર રૂપિયા વારના ભાવે જે થોડથી બહાર પંથોડા મેડા મેડા આદરજ આ બધા લોકેશન પર છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ત્રીજું કે ઇફ યુ આર સોશિયલ અને ઇફ યુ એન મેઇક આ ગ્રુપ ઓફ તમે શાળા બનાવી મામા લાઈક દેટ ઓર તમારા નેબર અથવા તમારા 5 ડૉક્ટર મિત્રો હોય, અને જો એક કોર્પસ 4-5 કરોડથી વધારે ભેગું કરી શકતા હોય તો બેસ ગો એન્ડ થ્રો ધ મની ઇન એન્ડ અરાઉન્ડ શીલજ. Okay. And that will grow like anything. Right. And Shilaj already priced che atyare there is because Shilaj has seen a lot of momentum lately and aji you see a lot of potential in Shilaj area. Thank you very much sir. Thank you so much for giving this wonderful information to our audience. Ladies and gentlemen, I do not know about yourself but I have thoroughly enjoyed this conversation with NK sir. I am sure you would have also enjoyed this information that you have got. And we genuinely thank NK sir for being part of this Trek conversation with us. We have a small token of appreciation for you being here at our office and we'd just like to give it to you. Thank you very much. Thank you very much, sir. Truly appreciate. Thank you very much. Thank you. Ladies and gentlemen, thank you for being part of this Trek conversations once more with us. We have been doing this activity just so that you get to meet a lot of developers and prominent personalities of real estate industry. We try to bring you the utmost and transparent real estate services. Whether you want to buy, sell or rent real estate, do get in touch with us. You can also follow us on our social media handles, and the handles are The Real Estate Connect, TREC, both on Instagram and Facebook. Thank you and have a great day.